નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું માંડલ્યા ભાવિસા, ડિવાઇન પબ્લિક સ્કૂલ મોખીરા. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં ચેપ્ટર પહેલું સંખ્યા પરિચય એમાં સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 11, શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. પહેલાં આપણે આજે કિલોમીટર અને મીટર બેયમાં આપેલું છે એટલે એક ઓલામાં કન્વર્ટ કરી લઈએ, કાં તો કિલોમીટરમાં કરશું કાં તો મીટરમાં. આપણે મીટરમાં કરી રાખીએ. શાળા અને ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર. હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો આપણે આમાં લખીએ 1 કિલોમીટર 1000 મીટર પ્લસ 875 મીટર એટલે 1875 મીટર. હવે એ શાળા રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે એટલે આને આપણે સરવાળો બે વખત ગુણી નાખીએ કાં તો આનો બે વાર સરવાળો કરીએ તો પણ ચાલે. એટલે 1875 વત્તા 1875, 5 ને 5 10 નું શું વધી 1 7 2 14 ને 15 ને 5 વધી 1 8 2 16 ને 1 17 ને 3 3750 મીટર. હવે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર, 6 દિવસમાં આવરી લેવાતું કુલ અંતર એટલે આને આપણે 6 થી ગુણવા પડશે એટલે 3750 × 6 અહીંયા 0, 6 5 30 નું શું વધી 3, 7 6 42 43 44 ને 45 નો 5 વધી 4, 6 3 18 19 20 21 ને 22 એટલે આવ્યા 22500 મીટર. હવે આમાં આપણે 1 કિલોમીટર ને મીટર એવી રીતે આપેલો આપણે એમાં ફેરવી નાખીએ તો આને આપણે આમ લખીએ કે 22000 વત્તા 500 એટલે 22 કિલોમીટર અને 500 મીટર એટલે 6 દિવસમાં આટલું અંતર હશે. પછી 12મો જોઈએ, એક પાત્રમાં 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે, તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. પહેલાં આપણે દહીં કેટલું છે, આમાંય લિટર અને મિલીગ્રામ બે રાશિ આપેલી છે એટલે કાં તો આપણે લિટરમાં ફેરવી નાખીએ કાં તો મિલીગ્રામ. આપણે મિલીગ્રામમાં ફેરવી નાખીએ આ લિટરને. પાત્રમાં દહીં કેટલું છે, 4 લિટર ને 500 મિલીગ્રામ. 1 લિટર બરાબર 1000 મિલીગ્રામ તો અહીંયા કેટલા આવશે, 4000 વત્તા 500 એટલે 4500 મિલીગ્રામ. હવે પાત્રની તેમાંથી 25 મિલીગ્રામ કે મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય, તો ભરાતા કપની સંખ્યા ટોટલ દહીં કેટલું છે, 4500 મિલીગ્રામ એને ભાંગ્યા આજી પાત્રની ક્ષમતા કેટલી છે, 25. ભાગાકાર કરીએ આપણે, 4500 ભાંગ્યા 25, 25 2 5 25 1 25, 0 અહીંયા 2 વિન્ડો વધારે, 25 8 200 આ 0 અહીંયા એટલે 180 કપ. થેન્ક યુ.